सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट दोस्तों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सब स्वागत है आज की वार्ता पिकासोए बे मिनिट में ज चित्र दौरी आपूँ આપણે સૌ જાણીએ છીએ કે ચિત્રકળા અને શિલ્પકળાની અંદર કદાચ વિશ્વ લેવલ ઉપર જો એક જ નામ લેવાનો પ્રશ્ન ઊભો થાય તો એમાં પિકાસોનું નામ જ વિશ્વના કોઈ પણ દેશમાં અથવા તો કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી બહાર નીકળી જાય માત્ર પહેલું જ નહીં બીજું ત્રીજું ચોથું પાંચમું દસ નંબર સુધી કોઈનો વારો ન આવે આટલો મહાન ચિત્રકાર જેના અનુસંધાનની આ વાર્તા છે વિકાસોએ પોતાના એક ગ્રંથની અંદર પણ આ વાર્તાનો સમાવેશ કર્યો છે એણે એમ કીધું કે એક વખત હું ગામની અંદર બજારની અંદર ચાલીને જતો હતો મને બધા જ ઓળખતા હોય કારણ કે મારા પોતાના આ જે ચિત્રો અને શિલ્પ એટલા બધા પ્રચલિત થઈ ગયા હતા કે મને લગભગ બધા જ ઓળખતા હોય હજી હું થોડાક જ આગળ જાઉં ક્યાંય એક માત્ર ત્રીસ બત્રીસ વર્ષના બેન મને આવી અને નમસ્કાર કરે છે અને એમ કહે છે કે હું તમારી બહુ ફેન છું મને તમારા ચિત્રો ખૂબ ગમે છે અને તમારા ચિત્રોની અંદર હું ઘણી વખત કલાકો સુધી ખોવાઈ જાઉં છું હું ચિત્રકાર નથી હું ચિત્રક શીખવાડવા માટેની ભૂમિકામાં હું કોઈ સંસ્થા સાથે પણ જોડાયેલી નથી પણ મને દ્રશ્યો બહુ ગમે છે ચિત્રો બહુ ગમે છે મારા જીવનમાં મને કોઈ પણ જગ્યાએ ચિત્રો જો જોવા મળે તો મને ખૂબ ગમે છે એટલે તમારા આ ચિત્રો મને ખરેખર ખૂબ ગમે છે તમે મને એક ચિત્ર દોરી દેશો એ પેન અને કાગળ કાઢીને આપે છે બેન ત્યારે પિકાસો એમ કહે છે કે બેન આ રસ્તાની અંદર હું તમને ચિત્ર દોરી દઉં અને એમના ઊભા ઊભા ચિત્ર દોરવું એ યોગ્ય નથી અને એ કદાચ દોરવું મુશ્કેલ પણ પડે ત્યારે એ બેન બહુ આગ્રહ કરે છે એકમાત્ર ચિત્ર મને ખાલી આપની માત્ર ખ્યાલ તમે મને એમ કે ખુશ રાખી શકો એટલા માટે બહુ ના પાડી પિકાસોએ તેમ છતાં પણ એ બેન એની અંદરથી પીછે નહોતા કરતા એટલે પિકાસોએ એમ કીધું કે તમે પેન આપો અને એક કાગળ આપો અને પિકાસોએ પોતાની ડાયરીની આગળ કાગળ મૂકી અને ચિત્ર ઝડપથી એકદમ ઝડપથી માત્ર બે મિનિટમાં જ એક ચિત્ર દોરી અને એને આપી દીધું બેનને એમ થયું કે માત્ર મેં બહુ આગ્રહ કર્યો એટલે બે મિનિટમાં મને ચિત્ર દોરીને આપી દીધું મને સંતોષ આપી દીધો એટલે બેને એમ કીધું કે મેં તમને તકલીફમાં મૂક્યા તમારે ચિત્ર દોરવું નહોતું પણ મેં બહુ આગ્રહ કર્યો એટલે મને જેમ બાળકને રમાડો એમ મને એક ચિત્ર દોરી દીધું ત્યારે પિકાસો એમ કહે છે કે આ જે ચિત્ર મેં દોર્યું છે ને આ ચિત્રની કિંમત કદાચ એક લાખ ડોલર કરતાં પણ વધારે હશે એ બેન કી તમારી મશ્કરી ન કરો માત્ર બે જ મિનિટમાં તમે ચિત્ર દોરી દો અને એની કિંમત એક લાખ ડોલર કરતાં પણ વધારે હોય એ મને કલ્પના પણ નથી આવતું એ તરત જ એ લઈને જાય છે અને કોઈ એક ચિત્ર જે રાખતા હતા ચિત્રો વેચતા હતા ચિત્ર જેનો બિઝનેસ હતો એની પાસે જાય છે કે આ ચિત્ર છે એની કિંમત કેટલી કહેવાય તરત જ એ જોઈ લીધું એણે કીધું કે આ ચિત્ર પિકાસોએ દોરેલું છે કારણ કે પિકાસોને જ્યારે કોઈક વખતે કહેવામાં આવ્યું કે તમે તમારા ચિત્રની નીચે નામ લખતા નથી ત્યારે એણે પિકાસોએ જવાબ આપ્યો કે મારે મારા ચિત્રની નીચે નામ લખવાની જરૂરિયાત હોતી નથી માણસો જોઈને જ કહી દઈએ કે આ ચિત્ર પિકાસોએ જ દોર્યું છે એટલે મારે નામ લખવાની જરૂર નથી કેટલી એની પોતાની જે કલા છે એને માટેનો એને ગૌરવ હતું એ જે દુકાનદાર હતા એણે એમ કીધું કે આ ચિત્રની કિંમત લગભગ એકાદ લાખ ડોલર જેટલી કહી શકાય ત્યારે પહેલા બેનને એમ થયું કે ખરેખર આ એક લાખ ડોલર જેવું ચિત્ર મને ખાલી બે જ મિનિટમાં દોરી દીધું એ થોડાક દિવસ પછી પિકાસોને ઘરે જાય છે અને એમ કે છે કે મારે તમારા જેવા સારા ચિત્રકાર બનવું છે તમે જેમ બે જ મિનિટમાં તમે ચિત્ર દોર્યું અને એની કિંમત એક લાખ ડોલર થાય ભલે હું બે મિનિટમાં દોરી ન શકું એક કલાકમાં દોરી શકું આવું ચિત્ર એક લાખ ડોલર જેવું તો પણ મને વાંધો નથી પણ મને તમે ચિત્રકામ શીખવવા માટે તમે મને ગુરુ તરીકે મારે તમને સ્થાપવા છે ત્યારે પિકાસો એમ કહે છે કે બેન મેં તમને બે મિનિટમાં ચિત્ર દોરી કાઢ્યું પણ એ બે મિનિટમાં ચિત્ર દોરવા માટે મેં ચાલીસ વર્ષ સુધી તપ કર્યું છે મેં ચાલીસ વર્ષ સુધી એની પાછળ ભોગ આપ્યો છે અને હું ચાલીસ વર્ષ સુધી મેં માત્ર ને માત્ર ચિત્રો જ દોરવા સિવાય મેં કાંઈ કામ કર્યું નથી ત્યારે હું માત્ર બે જ મિનિટમાં હું આ ચિત્ર દોરી શકું છું એટલે તમારે જો મારા જેવું ચિત્રકામ અને માત્ર બે જ મિનિટમાં એક લાખ ડોલર તમને મળે એ પ્રકારના થવું હોય તો તમારે ચાલીસ વર્ષ ભોગ આપવાની જો તૈયારી હોય તો મારી પાસે આવો મારાથી બનશે એટલું હું તમને મદદ કરીશ કદાચ મારું પોતાની હયાતી પણ નહીં રહીએ કારણ કે ચાલીસ વર્ષ મને અત્યારે જ માનો કે પિસ્તાલીસ વર્ષ થયા છે ત્યારે એ બેનને ખબર પડે છે ખરેખર આને માટે કેટલો ભોગ આપવો પડે દુનિયામાં માણસોને બહુ સરળતાથી એક ક્ષેત્રની અંદર નિષ્ણાત થઈ જવું છે અમને ઘણા એમ કહે કે તમે જે વાત કરો છો તમે જેમને સમજાવવાનો પ્રયત્ન કરો છો એને માટે અમને તાલીમ આપોને ત્યારે એને મારે ઘણીવાર એમ કહેવું પડે કે દોસ્ત એને માટે મેં દિવસ અને રાત એક કર્યા છે વર્ષો સુધી આ કામ કેવી રીતે કરવું એની ટેકનિકો નવી નવી પદ્ધતિથી મેં કામ કર્યું એના ઉપરના કેટલાય પુસ્તકો વાંચ્યા કે કેમ ભણાવવું જોઈએ ભણાવવાની ભૂમિકા શું હોય છે એના ઉપરના કેટલાય પુસ્તકો લેખા પછી આ આ સ્થિતિ મેં પ્રાપ્ત કરી છે આ વાત હું એટલા માટે કહું છું કે આપણે સવે કોઈ ને કોઈ કલા કે કોઈ ને કોઈ એક નિપુણતા એ માત્ર થોડીક જ વારમાં આવી જાય એવું બનતું નથી ખૂબ મોટો ભોગ આપવો પડે છે કલાકો નહીં દિવસો નહીં વર્ષો સુધીના ભોગ જ્યારે આપો છો ત્યારે તમે આ પ્રકારની કલાને સાકાર કરી શકો એ આ પિકાસોની વાર્તા ઉપરથી આપણને ખબર પડે છે આપણા સંતાનોને પણ કહો કે બેટા તમે જે ક્ષેત્રમાં નિપુણ બનવા માગતા હો તમે સ્પોર્ટ્સમેન બનવા માગતા હો તો તમે ખૂબ રમો દાખલા તરીકે ક્રિકેટમાં તમારે જો જવું હોય તો તમારે રાત ને દિવસ તમારા જીવનના કલાકોમાંથી ટોટલ સિત્તેર કલાક રોજના સિત્તેર ટકા કલાક તમારે રોજના તમારે રમવું જ પડે તમારે નિષ્ણાંત બનવું હોય અભ્યાસમાં તો તમારા દિવસના સિત્તેર ટકા સમય માત્ર અભ્યાસમાં જ આપવો જોઈએ તમારે બિઝનેસમેન બનવું હોય તો તમારે સિત્તેર ટકા સમય તમારા બિઝનેસ માટે જ વાપરવો જોઈએ તમે કોઈ પણ ક્ષેત્રમાં સારા વક્તા બનવા માંગતા હો સારા લેખક બનવા માંગતા હો કે સારા સૌજન્યશીલ માનવ બનવા માંગતા હો તમારે આ જ ભૂમિકા ઉપર રહેવું જોઈએ આ કોઈ એવી વાત નથી કે ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ વસ્તુ થઈ જાય આ કલા છે આ કલાકાર બનવાની વાત છે અને આ પિકાસોએ આપણને સૌને આ વાર્તા કહી અને ફરી સૌને કહું છું કે સૌ કલાકાર બનો સૌ કલાના નિષ્ણાંત બનો પણ સમયનો ભોગ આપો ધન્યવાદ ધબ્સક્રાઇબ લાવ આઈન્ડ પ્રેસ ધ ધે લાગેર લેવ અમે સન અફ